નમસ્કાર અને ગુજરાત સાથે હું રિયા ઉપાધ્યાય મધ્યાહન સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીએ તો વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુ વાઘાણીએ મેરેથોન બેઠક યોજ્યા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના ધારાસભ્ય પદેથી આપેલા રાજીનામા અંગે રૂબરૂ ચર્ચા કરી હતી. જોકે બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ કેતન ઇનામદાર પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું હતું. વડોદરા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સર્કિટ હાઉસમાં ચર્ચા કરી હતી. કેતન ઇનામદારે રાજીનામું આપ્યા બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સતત તેઓના સંપર્કમાં હતા, પરંતુ ચર્ચા કરવા માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા ખાતે એક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ કેતન ઇનામદારને રૂબરૂ મુલાકાત કરી મળ્યા હતા. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લામાં સભ્યપદે હતા ત્યારે પણ સારું કામ કર્યું છે અને હવે તેઓ ધારાસભ્યપદે પણ સાવલી તાલુકામાં સારું કામ કરી રહ્યા છે. સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સાવલી નગરપાલિકાનું ₹46 લાખ લાઇટ બિલ બાકી હતું, જે લાઇટ બિલ ન કાપવા માટે રજૂઆત કરાતા મધ્ય ગુજરાત વીજ કંપનીના MD તેઓને યોગ્ય જવાબ આપ્યો ન હતો, જેથી કેતન ઇનામદારે નારાજ થઈને વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી રાજીનામું મોકલ્યું હતું. ઉપરાંત મંજુસર GIDCમાં પણ 10,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે, તેઓ માટે સાવલીમાં ESI હોસ્પિટલ બનાવવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હૈયાધારણા આપતા હાલ ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માન્ય CM સાહેબ અને માન્ય ડેપ્યુટી CM સાહેબ અને સૌરભભાઈ સાથે પણ મારે અત્યારે વાત થઈ, MD સાથે પણ અત્યારે વાત થઈ અને MD ને કડકમાં કડક સૂચના મારે ના અત્યારે તમને જાહેરમાં કહેવું પડે છે કે માન્ય અધ્યક્ષે કડકમાં કડક બહુ ગંભીર રીતે વાત કરી છે અને CM સાહેબ અને ડેપ્યુટી CM સાહેબ સાથે પણ વાત કરી છે અને મને સંપૂર્ણ ખાતરી અપાયેલી છે કે આગામી દિવસની અંદર કોઈ પણ અધિકારી જનહિતના કાર્યોમાં પ્રજાલક્ષી કાર્યોની અંદર કોઈ પણ જનપ્રતિનિધિનું અપમાન નહીં કરે. આગામી દિવસમાં સરકારે સ્ટેપ લેવાની છે. મત વિસ્તારના લોકો હોય કે રાજ્યના લોકો હોય એ તમામને પણ હું સાથે સાથે કોઈ પણ પ્રતિનિધિ હોય સરકાર એ પ્રોએક્ટિવ રોલમાં કામ કરે છે, પણ ક્યારેક કોઈ વહીવટીતંત્રમાં કોઈ બાબતો રહી ગઈ હોય તો એક વાલી તરીકે પ્રમુખ તરીકે મારી પણ જવાબદારી છે. એ જવાબદારીના ભાગરૂપે આજે કેતનભાઈ સાથે સારા વાતાવરણમાં વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં આ સફળતાપૂર્વકની બેઠક પૂરી થઈ છે અને કેતનભાઈ એ એના મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે વધારે સક્રિયતાથી એ કામ કરશે એની પર મને પૂરો ભરોસો અને વિશ્વાસ. ભરૂચ શહેરમાં હંમેશા વિવાદોમાં ઘેરાયેલી ભોલાવ ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદમાં આવી છે. છેલ્લા એક વર્ષથી પંચાયતના કામમાં ગેરરીતિના મુદ્દાએ ભારે ઉહાપોહ મચાવ્યો છે, ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોએ મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભોલાવ ગ્રામ પંચાયતમાં પ્રિયંકા પટેલની મહિલા સરપંચ તરીકે નિયુક્તિ થયા બાદ ગ્રામ પંચાયતનો વહીવટ હંમેશા વિવાદિત રહ્યો છે. વિકાસના કામોમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાતા જંબુસર તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપાઈ હતી. ત્યારબાદ જંબુસર તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ સુપ્રત કર્યા હતા, ત્યારે આ અહેવાલમાં ગેરરીતિઓ થઈ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસ આપી પંચાયતનો રેકોર્ડ પણ કબજે કર્યો હતો, જેમાં મહિલા સરપંચ પ્રિયંકા પટેલ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવા સંજોગો પણ ઊભા થયા હતા, પરંતુ તેમના વિરુદ્ધ કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા આખરે ભોલાવ ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ સરપંચ સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ડેપ્યુટી સરપંચ સહિત 23 જેટલા સભ્યોએ મહિલા સરપંચ પ્રિયંકા પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરતા ભોલાવ પંચાયત સંકુલમાં ભારે ખળભળાટ મચ્યો છે. ઉપરાંત દરખાસ્તમાં ગેરરીતિના કારણોમાં મુખ્ય કારણ એ છે કે પ્રિયંકા પટેલ પોતે સરપંચ તરીકે હોવા છતાં ગ્રામ પંચાયતનો તમામ વહીવટ તેઓના પતિ જયદીપ પટેલ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આજરોજ 23/1/2020 રોજ અમે ભોલાવ ગ્રામ પંચાયતના તમામ કહીને 24 સભ્યોએ સરપંચશ્રીની હાંભે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે ઘણા ટાઈમથી 2-3 વર્ષથી સરપંચશ્રી પર દરેક સભ્યોનો કામ બાબતે અને ઘણી બધી બાબતે વગેરે અવિશ્વાસ જે પેદા થયો હતો એ બધા આજે ભેગો કરીને અમે પ્રસ્તાવ રજૂ કરી દીધો છે, જેમાં અમે સ્વયંભૂ જેમાં અમે બધા ખરા ઉતરીશું એવી અમને 100%, 150% બાહેધરી છે. મુખ્ય કામોમાં ઘણા લોક આપણે
જોવા જઈએ તો પાણીની લાઈન, મીઠા પાણીની લાઈન છે, પછી રોડ છે, હાઉસકીપિંગ છે, કચરાનું, ઘણા બધા એવા મોટા મોટા છે જે જેના લીધે લોકોનો, સભ્યોનો અને લોકોનો બી વિશ્વાસ અમારી પરથી ઉઠી જતો હતો, જેના કારણે અમારે આ પગલું ભરવાનું સમય આવ્યો છે ને અમે ભર્યું છે, તેમાં અમે સક્સેસ જઈશું એવો મને વિશ્વાસ છે. હું મનોજ મહેતા વોર્ડ નંબર 24નો સભ્ય છું, બોલાવ ગ્રામ પંચાયતનો. સરપંચ પતિ તરીકે સરપંચ બધું કામ કરે છે, સરપંચ તો કોઈ દિવસ બોલાવ ગ્રામ પંચાયતમાં આવતા જ નથી. એમના બધા ઘણીવાર અવિશ્વાસની ઘણીવાર એવા બધા પ્રોબ્લેમો આવ્યા છે, પેપરો બી જપ્ત કરેલા છે, ટીડીઓ ડીડીઓમાં તપાસ બી આપેલી છે, સત્તાને બી ઘણીવાર થયેલી છે, પણ શું ખબર નથી પડતી કે લોકો કોઈ ડિસિઝન નથી લેતા. આજે જ હું તકરાર કમિટીમાં કલેક્ટરશ્રી પાસે જઈને આવ્યો છું, 7 મહિનાથી સત્તાને પેન્ડિંગ છે અને ઉચાપત ડિક્લેર કરેલી છે જંબુસરના ટીડીઓ, તે છતાં આ લોકો ડિસિઝન નથી લેતા. એટલે કંટાળીને અમે બધા સભ્યોએ વિકાસના કામો રૂંઢાય છે અને સરપંચના પટ્ટી તરીકે બિહેવિયર બહુ ગંદુ કરે છે, જેમ તેમ બધા પબ્લિક જોડે બોલે છે. એટલે સ્વયંભૂ બધાએ ભેગા થઈ અને અવિશ્વાસની દરખાસ્ત આજે મૂકેલી છે. આમ કરતા જ નથી, આખું તમે બોલાવ છો, આખું બોલાવ કચરાથી ભૂલ ફૂલ ભરેલું છે અને એમને એમ પૈસા ઉપાડી લે છે કચરાના, કોઈ કામ નથી થતા, પાણીનું કામ નહીં, મીઠા પાણીનું કામ નહીં, ગટરનું કામ નહીં, ગુરુકૃપાની કામ નહીં, કોઈ બી દરેક સોસાયટીના પ્રોબ્લેમ છે. અમે કોઈ સોસાયટીને કમિટમેન્ટ જ નથી કરી શકતા, કારણ કે સરપંચ તો પંચાયતમાં આવતા નથી, એમનો હસબન્ડ જ બધું કામ કરે છે, જેમ તેમ બિહેવિયર કરે છે સભ્ય જોડે અને પબ્લિક જોડે પણ. મહેસાણા જિલ્લાના ઉનાવા ગામ નજીક ડુપ્લિકેટ વરિયાળીને કલર ચડાવીને સારી ગુણવત્તાવાળી વરિયાળીમાં ખપાવી બજારમાં વેચી મારવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે ડુપ્લિકેટ વરિયાળી સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉનાવા હાઈવે ઉપર શનિદેવ મંદિરની નજીક શિવગંગા સ્ટેટમાં આવેલા ગોડાઉનમાં બનાવટી વરિયાળીનું કૌભાંડ બહાર આવ્યું છે. બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે દરોડા પાડ્યા હતા. ગોડાઉનમાં રેડ દરમિયાન જૂની સુકાઈ ગયેલી ડુપ્લિકેટ વરિયાળીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કલર પ્રોસેસ કરીને સારી વરિયાળીમાં બેડસેલ કરી બજારોમાં વહેંચી મારવામાં આવ્યો હતો. પોલીસે કુલ 14,04,837 કિંમતની 37,452 કિલો ડુપ્લિકેટ વરિયાળી સીઝ કરી હતી. ફૂડ વિભાગે પરીક્ષણ માટે હાલ 3 જેટલા સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યા છે. રેડ દરમિયાન ₹11,30,610 કિંમતની 30,555 કિલો લૂઝ વરિયાળી અને 50,727ની 2,427 કિલો પ્રોસેસ થયેલી વરિયાળી સાથે ₹2,23,500નો 4,470 કિલો લૂઝ ગ્રીન કલર જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં જપ્ત કરેલી વરિયાળીને ₹900ની આસપાસ ખરીદવામાં આવતી હતી, જેની ઉપર ગ્રીન કલરની પ્રોસેસ કરી આશરે ₹2,200ની આસપાસ બજારમાં વેચવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓને તગડો નફો મળતો હોવાનું પણ જાણવા મળ્યું છે. કાલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર અને મહેસાણા ટીમ વતી મારા પર એક કોલ આવેલો હતો કે ઊંઝા ખાતે અંકુર ખોડીદાસ પટેલના ગોડાઉનની અંદર બનાવટી વરિયાળીનું બનાવવાનું જે કારખાનું પકડાયેલ છે અને એ હાઈવે રોડ શનિદેવ મંદિર પાસે ઊંઝા ખાતે આવેલ છે અને ત્યાં આગળથી રો વરિયાળી કે જેના પર પ્રોસેસ એટલે હલકી ગુણવત્તાની વરિયાળી ઉપર લીલા કલરનો કલર કરી અને સારી દેખાય એવી વરિયાળી બનાવવાનું પ્રકરણ ચાલી રહ્યું છે એવી સૂચના મળી હતી અને ત્યાં આગળ મારા એફએસઓની ટીમ મંગાવવામાં આવી હતી. તો એફએસઓ તરીકે મેં આગળથી વિજય ચૌધરી, ડીએ ચૌધરી અને સ્મિત પટેલને મારી ટીમને મોકલી હતી અને ટીમે ત્યાં આગળ ગયા ત્યારે જે ધંધાના માલિક હતા એ રાજેશકુમાર અતુલભાઈ પટેલ છે, તેઓ આ સમગ્ર ધંધાનું હેન્ડલિંગ કરી રહ્યા હતા. ત્યાં આગળથી કુલ 3 નમૂના લેવામાં આવ્યા છે. એક તો જે હલકી કક્ષાની વરિયાળી હોય જેના પર પ્રોસેસ કરી અને સારી વરિયાળી બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી, તો એક તો હલકી પ્રકારની વરિયાળી ફાઇનલ પ્રોડક્ટ કે જેના પર કલર કોટેડ કરેલો હતો
અને ત્રીજું કે જે કલરથી વરિયાળીને સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો એવો કલર એટલે ગ્રીન કલરનો કલર છે. ટોટલ 3 નમૂના લેવામાં આવ્યા છે. આશરે સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 લાખના માલ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે અને એ જથ્થો છે વરિયાળી રો ફાઇનલ પ્રોડક્ટ વરિયાળી અને કલર મળીને લગભગ 37,500 જેવો કિલોનું એ વજન છે. અને ફૂડ એન્ડ ડ્રગ્સ આ બાબતમાં હજુ વધુ તપાસ લાયસન્સ બાબતે એ કાર્યવાહી ચલાવી રહ્યું છે. સીઆઈડી ક્રાઇમ એમની રીતે પોલીસ વિભાગની રીતે તપાસ ચલાવી રહ્યું છે. હવે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિશ્વભરમાં પ્રચલિત એવી કેલિગ્રાફીના માસ્ટર ટ્રેનર હવે ભરૂચમાં. જી હા, દેવ્યાની લુહારુકા દ્વારા જ્યારે તેમની પેન ચાલે છે ત્યારે કાગળ ઉપર અક્ષરો જાણે કે મરોડ લેતા હોય તેવું લાગે છે. આ કળા કોઈ પણ શીખી શકે છે અને પોતાનો પાર્ટ ટાઈમ બિઝનેસ પણ કરી શકે છે. સાથે આપના સુપ્રસંગોની કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, સર્ટિફિકેટ, આઈ કાર્ડ પણ કેલિગ્રાફીની કળા દ્વારા નજીવા ચાર્જમાં લખી આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્વના એવા વિદ્યાર્થીઓના અક્ષરો ગેરંટી સાથે 22 દિવસના કોર્સમાં સુધારી આપવામાં આવશે. તો સંપર્ક કરો દેવ્યાની લુહારુકા, કેલિગ્રાફી આર્ટિસ્ટ એન્ડ હેન્ડરાઇટિંગ ટીચર. મોબાઈલ 9879541958. આત્મીય ગ્રીન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ CBSE, જ્યાં કુદરતના સાનિધ્યમાં 12 વગરનું ભણતર અને ગમ્મત સાથેનું જ્ઞાન પીરસી વિદ્યાર્થીઓને દરેક સુવિધા માટે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર KG, સિનિયર KG સાથે 1st to 9th સ્ટાન્ડર્ડના એડમિશન ચાલુ થઈ ગયા છે, જ્યાં બાળકને એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જેવી કે યોગા, મ્યુઝિક, સ્કેટિંગ સાથે પોષણયુક્ત આહાર તેમજ આધુનિક લેબોરેટરી, ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે છે. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવી નિશ્ચિંત બનો. આત્મીય ગ્રીન સ્કૂલ CBSE, ઝાડેશ્વર, ભરૂચ. મોબાઈલ 9714994545, 9714994544. આત્મીય ગ્રીન સ્કૂલ. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર નિષ્ણાત ડોક્ટર શિવાની સોની દ્વારા પેઢાના રોગો, પાયોરિયા અને ઇમ્પ્લાન્ટની સારવાર. ફ્રોમ નો ટીથ ટુ ફિક્સ ટીથ ઇન 72 આવર્સ. ઇમ્પ્લાન્ટની મદદથી ફિક્સ દાંત, ચોકઠું, પાયોરિયા, વાંકાશુકા દાંત તેમજ બાળકોના દાંતની સારવાર સાથે સોની મેટર્નિટી અને સર્જિકલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, સ્ત્રી રોગ ઓપરેશન તેમજ વ્યંધત્વ નિવારણ કેન્દ્ર. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. મોબાઈલ 9106730589, 9925133990. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. રાજ્યભરમાં હવે યાત્રાધામોની બહાર ભિક્ષુકોને નહીં બેસવા દેવા માટે રાજ્ય સરકાર દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાયના મંદિર બહાર ભિક્ષુકો લોકો પાસેથી ભિક્ષા માંગતા નજરે પડ્યા હતા. તો ગુજરાત ભિક્ષા પ્રતિબંધક અધિનિયમના પરિપત્ર અંગે ભિક્ષુકોએ શું કહ્યું, જુઓ અમારા રિપોર્ટમાં. ગુજરાત રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા ભિક્ષા માંગવા પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં સ્થિતિ કંઈક અલગ જ છે. જુઓ આ દ્રશ્યો. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય અંગે યાત્રાધામ ડાકોરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે મંદિર બહાર ભિક્ષુકો જોવા મળ્યા હતા. ખાસ કરીને પૂનમ કે કોઈ મોટો તહેવાર હોય ત્યારે અહીં ભિક્ષુકોની કતાર જોવા મળતી હોય છે. જેના કરતાં ઓછી સંખ્યામાં ભિક્ષુકો અહીં બેઠા હતા ત્યારે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા રાજ્ય સરકારના પરિપત્ર વિશે શું કહ્યું, આવો સાંભળીએ. બે વર્ષથી સાહેબ આવો છે એટલા સરકારે ના પાડી જવા મંદિરની બહાર ભિક્ષુકોને નહીં બેસવા દેવાના. એ વાત તો સાચી તમારી કેવી. આવું હોય તો શું કરીએ. આવું હોય તો મોજીન સાહેબ મોગવાન જરૂર ખરી. હે મોગવાન જરૂર ખરી. જો ઓપરેશન છે ઓપરેશન જો સરકાર ના કીધું તો હું સરકારને બતાવી દઉં. હા આવું છે એટલે મોગું છું સાહેબ. ને મોગું નહીં.
ના ધંધો નહીં કરતો સાહેબ, ધંધો થાય નહીં માનસી, માનસી ધંધો ના થાય એટલે આપણે ભિક્ષામાં જે છે જે મળે એ હાચું. હા આપણે મેં જો ખબર કરીએ ભિક્ષામાં જે ખરું, ધંધો કરી કોણ હાલવાનું છે, કોઈ હાલવાનું, કોઈ ધંધો કરીએ કોઈ પોલિશ કરીએ પોલિશ થાય નહીં જોવું એટલે આપણે ધંધો આ જ ધંધો મોંઘવાનો ધંધો સાહેબ. અમે હરિજન છીએ સાહેબ, આને ખબર છે, આ સાહેબને ખબર છે કે ચોના સાહેબ મારગો આખા દાન 100 રૂપિયા મળે. મારા 80 વર્ષ થયા પણ આપણે છોકરો હતો તે ગુજરી ગયો, છોડીઓના બીજો છોકરો છે અને 5 છોડીઓ છે અને હું તુરી 12 વર્ષ છું ભાઈ સમજે એટલે બેહું છું માગવા. આ સરકારે ના પાડી હવે કે મંદિરની બહાર ભિક્ષા નહીં માગવાની, એવો પછી પછી સરકાર મોકલાવતા નહીં પછી પૈસા મોકલાવતા નહીં, ખાવું તો જોઈએ ને કોણ હાલ. જોકે ડાકોર સ્થિત રણછોડરાય મંદિરના મેનેજર સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે મંદિર બહાર ભિક્ષુકો ન બેસે તે નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકાર દ્વારા તેમના માટે કોઈ સગવડ કરવી જોઈએ. બીજી તરફ ડાકોર મંદિરના સેવકોનું માનવું છે કે ભિક્ષા આપવી એ આપણા સનાતન ધર્મનો એક ભાગ છે, ત્યારે સરકારના આ નિર્ણયથી લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત ભિક્ષુકોને યાત્રાધામો બહાર બેસવા દેવા કે ન બેસવા દેવા તે બાબતે પણ મત મતાંતર છે, પરંતુ હવે આ પરિપત્રનું પાલન કોણ કરાવશે તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આગામી દિવસોમાં તમે દાન પુણ્ય કરી શકો છો કે કેમ તે હવે સરકાર પર નિર્ભર રહેશે. એ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ બરોબર છે, યોગ્ય છે અને વ્યાજબી છે. અમારા મંદિર પરિષદમાં અમે કોઈને પણ ભીખ માગવા દેતા નથી. આના અંગેના જે આ પરિપત્ર છે એના અનુસંધાને બીજા પણ જે યોગ્ય પગલાઓ બીજી એજન્સીઓ દ્વારા લેવડાવવા જોઈએ એ જો લેવડાવે અને એનું અમલીકરણ થાય તો મારું એવું અંગત માનવું છે કે આ પરિપત્રની જે પરિપત્ર છે એ સાર્થક થયેલો ગણાશે. સુરતમાં પિતા અને દાદા હેવાન બન્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની હવસનો શિકાર બનાવી કહેવાતા પિતા અને દાદાએ 14 વર્ષીય સગીર દીકરી પર અનેકવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. જોઈએ શું છે સમગ્ર મામલો. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં પિતા અને દાદાના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સાવકા પિતા અને દાદાએ હેવાનિયતની તમામ હદ પાર કરી 14 વર્ષીય સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવતા ભારે ચકચાર મચી છે. દીકરીના પહેલા પિતાનું મોત થતાં તેની માતાએ મહેસાણા જિલ્લામાં બીજા લગ્ન કર્યા હતા. ત્યાં માતા સગીરાને તેની સાથે જ રાખતી હતી. તે દરમિયાન 3 વર્ષ અગાઉ સગીરાની માતાનું પણ મોત નિપજ્યું હતું. સગીરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તે તેના સાવકા પિતા અને દાદા સાથે એકલી રહેતી હતી. ત્યાં તેની એકલતાનો લાભ લઈ દાદાએ સગીરા ઉપર નજર બગાડી વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી, જે વાતની જાણ તેના સાવકા બાપને થતાં તેણે પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટ ખાતે રહેતા તેના મામાને ત્યાં સગીરા રહેવા ગઈ હતી, ત્યારે મામાને સમગ્ર ઘટનાની જાણ થતાં બળાત્કારી પિતા અને દાદા વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોલીસે ફરિયાદ સુરત જિલ્લા મહિલા પોલીસને ટ્રાન્સફર કરતા સુરત ગ્રામ્ય મહિલા પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હાલ પોલીસે બળાત્કારી દાદાની ધરપકડ કરી છે, જ્યારે હવસખોર પિતા પોલીસ પકડથી દૂર છે. ગ્રામ્ય જિલ્લા પોલીસના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેલંજા ચોકડી રંગ વિસ્તારમાં એક સગીરભાઈની દીકરી ઉપર તેના જ સાવકા પિતા સંજયભાઈ મગનભાઈ શોભાસણા અને તેના સાવકા દાદા મગનભાઈ શોભાસણા નાઓએ વારંવાર તેને છેડતી કરી, શારીરિક સંબંધો બાંધી અને ખૂબ જ જઘન્ય પ્રકારનું ખરાબ કૃત્ય કરેલ છે. હાલ તેના સાવકા દાદાની ધરપકડ કરવામાં આવેલ છે. આ સગીરભાઈની દીકરી અને આ ગુનાનો પર્દાફાશ રાજકોટ તેના મામાના ઘરે જતા ત્યાંથી 0 નંબરથી ફરિયાદ દાખલ કરવા આવતા અમે ગુનો દાખલ કરી AHTU યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NS 54 નાઓ હાલ આ ગુનાની તપાસ કરી રહેલ છે.
જામનગર શહેરના 3 બત્તી ચોક વિસ્તારમાં આવેલી કલ્પના હોટલમાં ગ્રાહકે ઓર્ડર આપેલ પનીરના શાકમાંથી જીવડું નીકળતા ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે મહાનગરપાલિકાએ હોટલને નોટિસ ફટકારી હાઇજેનિક કન્ડિશન અને સ્વચ્છતા અંગે 3 દિવસમાં જવાબ આપવા માટે કડક આદેશ કર્યો હતો. જામનગરના લોકો ખાવાના ઘણા શોખીન છે અને જો રવિવાર હોય તો સામાન્ય કરતાં હોટલમાં પણ જમવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે શહેરના 3 બત્તી ચોક વિસ્તારમાં આવેલી કલ્પના હોટલમાં જમવા માટે આવેલા એક ગ્રાહકની થાળીમાંથી જીવડું નીકળ્યું હતું. આ મામલે ગ્રાહકે હોટલને માથે લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે આ અંગે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને હોટલના માલિક સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. ત્યારે હોટલના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારું રસોડું પણ ક્લીન છે, કદાચ દિવાલ ઉપરથી કે અન્ય જગ્યાએથી જીવડું ઉડીને આવ્યું હશે અને શાકમાં પડ્યું હશે તેમ લાગી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હોટલના સંચાલકોને નોટિસ ફટકારી હાઇજેનિક કન્ડિશન અને પેસ્ટ કંટ્રોલ અંગે 3 દિવસમાં જવાબ આપવા માટે આદેશ કર્યા છે. ગત રવિવારે મુનીર ખાન નામનો એક ગ્રાહક કલ્પના હોટલમાં જમવા માટે આવ્યો હતો ત્યારે પંજાબી પનીર ભુરજી શાકમાંથી જીવડું નીકળતા તાત્કાલિક તેમણે હોટલના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ મેનેજરે મામલો પતાવી દેવા ગ્રાહકને આજીજી કરી હતી, પણ મુનીર ખાને મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફરિયાદ કરી પંજાબી શાકના ફોટા પણ અપલોડ કર્યા હતા. રવિવારે એક કસ્ટમર રાત્રે આવ્યા હતા 8 વાગ્યા આસપાસ, અને ત્યારે એના ભોજનમાં એને જીવડું દેખાણું એટલે એમને બોલાવ્યા. હવે એ જીવડું ક્યાંથી આવ્યું, ઉડીને પડ્યું, દિવાલમાંથી પડ્યું, ક્યાંથી પડ્યું એ ખ્યાલ નથી આવતો, પણ એ ભાઈને ગમે એમ થઈ ગયું, કંઈક કહેવાય તો નહીં પણ એને કંઈક શું કહી શકાય એને ખબર નહીં, પણ એનો આખો રિવ્યૂ આખો જુદો જુદા પ્રકારનો હતો કે આમાંથી આને કેમ વેપારીને આપણે ફસાવી શકીએ, હેરાન કરીએ. પછી એની આપણે માફી માંગી લીધી. ઘરા ઓલવેઝ રાઈટ, એ એમાં શેમાંથી નીકળ્યું, કેમ બન્યું, શું બન્યું, કોને કર્યું એ અમે સમજતા નથી, પણ પછી એને કહ્યું, એની માફી માંગી લીધી, એનું બિલ છોડી દીધું, એને બીજું જોતું હોય તો આપવાની વાત કરી, પણ એ કે ના મારે કાંઈ બીજું જોતું નથી ને હું હમણાં જ કમિશનરને અને કોર્પોરેશનમાં આ કમ્પ્લેન કરું છું. મેં કીધું જો અમે તમારી માફી માંગી લઈએ છીએ, અમારી ભૂલ જે છે એક જાતની ભૂલ કયો કે જે કયો એ આમાં શું બન્યું એ સમજાતું નથી, દિવાલમાંથી પડ્યું, ઉડીને પડ્યું, ક્યાંથી આવ્યું એ અમે જાણતા નથી, તમે જાણતા નથી, પણ હવે જો તમે પૂરું કરો તો સારું, તો કે નહીં કે મારે તો ફરિયાદ કરવી જ છે. ને પછી એને કમ્પ્લેન કરી બધી જગ્યાએ, ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કરી હતી, કોર્પોરેશનમાંથી પણ સાહેબો આવી ગયા, બધું ચેક કરી ગયા, 3 દિવસમાં બધી જે સર્ટિફિકેટનું ને એવું કહી ગયા આપણને, એનો આપણે અમલ કરી દીધો છે, એનો આજે થઈ ગયો અમલ બરાબર. ને એની સામે અમારા અમે ઘરાકને હંમેશા સાચામાં જ, અમે 42 વર્ષ આજે થઈ ગયા, 42 વર્ષમાં ક્યારેય આવું બન્યું નથી. આજે અમારે 42 વર્ષ ત્યાં ધંધો ચલાવીએ છીએ ક્યારેય અટૈકા વગર, એટલે અમે સતત ધ્યાન રાખીએ છીએ, એકદમ ધ્યાન રાખીએ છીએ, પણ આ કેમ બની ગયું અમે સમજણ અમને બી નથી પડતી. આમ બાબત છે મળી હતી કે કંઈક સબ્જીમાંથી નીકળ્યું હતું, એટલે અમે છે ને એ ફરિયાદને આધારે ત્યાં ઇન્સ્પેક્શન પણ કર્યું છે, ખાસ કરીને એના રસોડામાં અને હોટલમાં ઇન્સ્પેક્શન કરેલું છે, એને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે, અને એની અંદર એના રસોડું અને હોટલની અંદર બધા ખાદ્ય પદાર્થો હટાવી અને વ્યવસ્થિત ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ કરી અને 3 દિવસની એ લોકોએ અમને રિપોર્ટ કરવાનો છે, અને હજી 3 દિવસ પછી પણ અમે પાછું ત્યાં ચેક કરશું, અને એને અમે નોટિસ પણ આપેલ છે, અને એના માણસોમાં અંદર સ્વચ્છતા જાળવવા અને આવું કોઈ ઇન્સેક્ટિસાઇડ કે મળે નહીં એ માટેની જરૂરી સૂચનાઓ આપેલ છે, નોટિસ આપેલ છે, અને આ ઇન્સેક્ટિસાઇડનો છંટકાવ કરવા માટેની સૂચના આપેલ છે, અને એનું અમને 3 દિવસની અંદર રિપોર્ટિંગ કરવાની, અને ફરીથી અમે 3 દિવસ પછી પાછું ફરીથી ત્યાં ઇન્સ્પેક્શન કરશું, એટલે આ રીતે એને કડક સૂચનાઓ આપવામાં આવેલ છે કે આવું ક્યારેય બનવું જોઈએ નહીં. આ હોટલ છે ને 3 બત્તી વિસ્તારમાં છે અને કલ્પના હોટલ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે અમારી વેબસાઇટ www.connectgujarat.com પર લોગ ઓન કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.